नमस्ते विद्यार्थी मित्रों, सरस्वती ग्रुप ऑफ एजुकेशन माथी फरी एक वार आप सौनु स्वागत करू छु। ओके विद्यार्थी मित्रों, हवे आपणे लास्ट टाइम तमे जोयु हशे के आपणे ड्रॉइंग एनिमल्स विथ शेप के डायरेक्ट आपणे क्रेयोन्स कलर थी आपणे शेप ने ड्रॉ करी अने एमां कलर करेला हता। ओके, तो आज रीते आपणे आ वखते पण एक्टिविटी लईए छीए जेमां शेप नो ज उपयोग थाय छे अने साथे तमारे लोकोने एमां क्रिएटिविटी ए आवशे के कोई पण तमे लोको एक थीम लई अने एना पिक्चर्स तैयार करी अने स्टिक नी अंदर लगावी अने तमे कोई पण जग्याए डेकोरेशन करी शको छो, जेम के वोल उपर, दीवाल उपर, कपबोर्ड उपर के पछी तमारा कोई पण रूम मां डेकोरेशन करी शको छो। ओके, तो हवे आपणे आ एक्टिविटी स्टार्ट करशुं के केवी रीते करशुं। सौथी पहेला तो शेप, हवे आपणे एमां आइसक्रीम स्टिक छे, A4 साइज पेपर छे, क्राफ्टी ग्लू छे अने फेविक्विक पण छे। फेविक्विक नो उपयोग एटला माटे हुं कराउं छुं के जे स्टिक छे ई फटाफट तमारी जॉइंट थई जाय। ओके, तो हवे ज्यारे आपणे स्टिक नो यूज करवानो छे तो अमुक જ શેપ એમાં યુઝ થતા હોય છે, જેમ કે ટ્રાયંગલ છે, સ્ક્વેર છે, રેક્ટેંગલ છે, પેન્ટાગોન છે, હેક્ઝાગોન છે, હેપ્ટાગોન છે, ઓક્ટાગોન છે, આ બધા જે શેપ છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, પંચકોણ, ષષ્ઠકોણ, અષ્ટકોણ, સપ્તકોણ, એ બધા જે શેપ છે એ તમારા લોકોનામાં યુઝ થઈ શકે। બાકી તમે જો સર્કલ્સ આ સ્ટિકમાં બનાવવા જશો તો સર્કલ્સ નહીં બને, ઓવલ નહીં બને, એલિપ્સ નહીં બને। ઓકે, તો હવે આપણે જે શેપ આમાં સ્ટિકમાં તૈયાર થાય છે એના ઉપર આપણે ક્રિએટિવિટી સ્ટાર્ટ કરશું। ઓકે, ચલો હવે હું સૌથી પહેલા તમને લોકોને હાઉસ, એટલે હાઉસ આપણું બનશે કેવું બનશે, કોને ખબર છે કયા શેપમાં બને? મોટા ભાગે એમાં કેટલી સ્ટિક જોઈએ? એમાં 5 સ્ટિક જોઈએ, તો કયો શેપ બનશે? પેન્ટાગોન। કયો? પેન્ટાગોન। તો ચલો આપણે સ્ટાર્ટ કરશું। પહેલા આપણે ગોઠવી લેવાનું કે આપણે કેવી રીતે બનાવવાનું છે। ઓકે, તો સૌથી પહેલા આ રીતે પેન્ટાગોન બનશે, એમાં 5 શેપ જોશે। આ રીતે આપણે ગોઠવણી કરી લેવાની અને પછી આપણે એક એક ટીપુ મૂકી ફેવિક્વિકનું અને સ્ટિકને જોઈન્ટ કરી દેવાનું છે। ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું। આ જે છે અહીંયા આ રીતે આપણે સ્ટિક કરી દીધું અને ઓકે, હવે અહીંયા આ રીતે આપણે ત્રીજી સ્ટિક લગાવી જે ક્રોસમાં આવશે, સ્લાન્ટિંગ લાઈનમાં। ઓકે, આ રીતે સ્લાન્ટમાં આવશે અને હવે ખાસ ધ્યાન રાખવાનું કે નીચે ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ સ્ટિક ન થઈ જાય, એટલે તમારે લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે। આ રીતે સૌથી પહેલા સરખું માપ લઈ અને પછી તમારે લોકોને તૈયાર કરવાનું આવશે। ઓકે, તો હવે આ આપણા બની ગયું પેન્ટાગોન। ઓકે, આ શેપ એનો પેન્ટાગોન। ઓકે, આપણે પેન્ટાગોન બનાવી લીધું, હવે આપણે બનાવશું હેક્ઝાગોન, બરોબર? તો હેક્ઝાગોનમાં કેટલા શેપ, કેટલા સ્ટિક જોશે હેક્ઝાગોનમાં? તો પેલા કેટલા સ્ટેપ્સ હોય છે? 6। તો સૌથી પહેલા આપણે આ રીતે બનાવશું અને આમ આ રીતે 6 એની સ્ટિક આવશે। ઓકે, આ રીતે 6 સ્ટિક આવશે। આ બન્યું તમારું પેન્ટાગોન, એમાં 5 સ્ટિક જોઈએ। આ તમારી બની હેક્ઝાગોન, આમાં કેટલા જોશે? 6। ઓકે, 6 જોશે, એટલે સરખી રીતે એને ગોઠવી દેવાનું અને પછી તમારે લોકોને તમે ક્રાફ્ટી ગ્લુ પણ લગાવી શકો છો,
તો એને તમારા લોકો મારી પાસે તમારે શીખવા માટે ટાઈમ ઓછો હોય છે એટલે હું ફેવિક્વિકનો યુઝ વધારે કરું છું. બાકી તમારા લોકોને બને ત્યાં સુધી ક્રાફ્ટી ગ્લુ, આ જે વ્હાઇટ ગ્લુ આવે છે એ પણ મેં તમને લાસ્ટ ટાઈમ લેવડાવી છે, બહુ જ સારી ક્વોલિટી છે, તો એનાથી તમારે પણ સરસ રીતે સ્ટીક થઈ જશે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, 1 2 3 પેલા આપણે આ સ્ટેપ તૈયાર કરી લેશું. આ રીતે જો આર્ટ સબ્જેક્ટ છે આમાં થોડુંક શાંતિથી કામ કરશો તો જ વ્યવસ્થિત કામ થશે, બરોબર છે. હવે આપણે અહીંયા બે કોડ કરાવીએ, બહુ ફેવિકોલ અતિશય યુઝ નહીં કરવાનો, જેટલો જરૂર હોય એટલો જ ઉપયોગ કરવાનો છે ફેવિકોલનો, બરોબર છે. બહુ વધારે પડતું ફેવિકોલ લગાડશો તો પણ તમારું કામ બગડી જશે, એટલે ખાસ એ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે ફેવિકોલનો જેટલો જરૂર હોય એટલો જ યુઝ કરવાનો છે. હવે આપણે આ થઈ ગયું તમારું, જો આ જે ફેવિકોલનો યુઝ કરીને એટલે એ આપણે નીચે પણ સ્ટીક થઈ જાય, બરોબર, એટલે આ રીતે તમારી પેટર્ન તૈયાર થઈ. ઓકે, હવે આમાં હું બેકગ્રાઉન્ડ લઈશ તમારું. આપણે આ જે છે બેકગ્રાઉન્ડ આમાં મારે લેવું છે પિંક કલર, ઓકે, વ્હાઇટ કલર, બરોબર છે. આ વ્હાઇટ કલર બેકગ્રાઉન્ડ લઈશ. હવે આપણે અહીંયા સૌથી પહેલા તો આ જે છે પેપર મેં લીધું છે, પેપરના માપનું તમારા લોકોએ પેલા અહીંયા ડ્રો કરી લેવાનું આ રીતે, આ રીતે ડ્રો કરી અને પછી તમારા લોકોને કટિંગ્સ કરવાનું છે, આ રીતે કટિંગ કરી લેવાનું. ઓકે, કટિંગ કરી જોવાનું પ્રોપર કટિંગ થવું જોઈએ એક્ઝામનું, પછી જો તમારે લગાવ્યા પછી તમારે જરૂર પડે તો ટચિંગ આપવાનું છે આ રીતે. તો આમાં આપણે ફેવિકોલ લગાડી, હવે આમાં ક્રાફ્ટી ગ્લુનો ઉપયોગ કરી આ રીતે ક્રાફ્ટી ગ્લુનો ઉપયોગ કરી આ રીતે તમે કોર્નર્સમાં લગાવશો તો પણ ચાલશે અને આખામાં લગાવશો તો પણ ચાલશે, અને આ રીતે તમારે લોકોને સ્ટીક કરી દેવાનું છે આવી રીતે, બરોબર. પછી આને એકદમ સુકાવા દેવાનું એ રીતે. પછી હું આ પેપરને પણ તૈયાર કરી લઉં છું. એમાં હું પિંકનો યુઝ કરીશ, આપણે પિંક આમ આવતું નથી, તો હવે આપણે બ્લુનો યુઝ કરીશ. હવે મારે બ્લુ કલર લેવો છે, બરોબર છે, તો હવે આપણે બ્લુ કલર લેશું આ રીતે. ઓકે, આનું કટિંગ કરી લેવાનું આ રીતે, મેં કટિંગ કરી લીધું છે. કટિંગ કર્યા પછી પ્રોપર વેમાં લગાવવાનું, એકદમ પરફેક્શન કામમાં હોવું જોઈએ, બરોબર છે. તો જ તમારે, તમે ગમે એટલું સારું વર્ક કરશો પણ થોડુંક ફિનિશિંગ ફાઇન નહીં હોય તો તમારું વર્ક ડલ લાગશે. ઓકે, તો હવે આપણે આને લગાવી દઈશું, બરોબર છે. ચાર કોર્નરમાં લગાવી દેશો તો પણ ચાલશે આ રીતે. બરોબર, હવે તમને એમ લાગે છે કે જો અહીંયા એક્સ્ટ્રા જે વધ્યું છે તો તમારે એનું પેલા કટિંગ્સ કરી લેવાનું સુકાઈ ગયા પછી,
ફેવિકોલ હશે તો તમારું પેપર ખરાબ થશે અથવા કંઈક જુદી જ રીતે કટિંગ થઈ જશે. તો તમારા લોકોને જે સાઈડમાં જે અમુક પેપર વહીચ્યું છે એક્સ્ટ્રા, એ તમારે પહેલાં કાપી લેવાનું. કારણ કે ફિનિશિંગ, કોઈ પણ કામમાં ફિનિશિંગ બહુ જ જરૂરી છે. ફિનિશિંગ બેસ્ટ નહીં હોય તો તમે ગમે એટલું સારું કામ કરશો તો પણ સારું નહીં દેખાય. ઓકે, હવે આપણે આમાંય પણ કટિંગ કરી લઈશું. હવે એમ લાગે કે અહીંયા નથી સ્ટીક થતું તો તમારે થોડું ફેવિકોલ આ રીતે લગાવી શકો છો. બરોબર છે, જરૂર લાગે તો લગાવું, નહીં તો ચાલશે. ઓકે, હવે જો અહીંયા બ્લુમાં પણ થોડું કટિંગ મને એક્સ્ટ્રા દેખાય છે. બરોબર, હવે આ જે બે પિક્ચર્સ છે એમાં હવે આપણે હવે આમાં પિક્ચર લગાવવાના છે. તો હવે મેં આવી રીતે ફ્રૂટ્સ ડ્રો કર્યા છે અને પછી એને મેં બ્લેક કલરથી લાઇનિંગ્સ આપેલી છે. તો હવે આપણે અહીંયા ફ્રૂટ્સ લગાવશું આ રીતે. બરોબર છે, આ રીતે હવે ફ્રૂટ્સ લગાવ્યા. તો હવે તમે આમાં બે પણ ફ્રૂટ લગાવી શકો છો. આ રીતે મેં એક પેર બનાવ્યું છે અને એક પાઇનેપલ છે. બે પણ લગાવી શકો છો અને એક પણ લગાવી શકો છો. તો હવે આપણે આમાં સ્ટીક કરી દઈશું અને પછી એમાં આપણે નામ લખી નાખશું. આ રીતે મેં ફ્રૂટ્સ લગાવી દીધા છે. ઓકે, અને પછી આ રીતે સાઈડ સાઈડમાં જ લગાવવાનો છે ફેવિકોલ, આખા પૂરામાં નથી લગાવવાની જરૂર. ઓકે, તો હવે મેં એક આ ફ્રૂટ આમ મૂક્યું અને એક ફ્રૂટ આમ મૂકીશ. તમે એકની અંદર મોટું એક ઓલું બનાવી અને તમે લોકો એમ પણ મૂકી શકો છો. તો આને ડબલ સ્ટીક લઈને ડબલ મોટું બનાવી શકો છો. આપણે પણ સિંગલ સ્ટીક જ લીધી છે બધામાં શેપ. તો આ રીતે આ છે પાઇનેપલ. અને મેં તમને કીધું છે કે હંમેશા એક્સ્ટ્રા કપડું રાખવાનું અને ફેવિકોલ વાળું તમારા હાથ ખરાબ ન થાય એના માટે તમારે લોકોએ આ રીતે કરશો તો ફેવિકોલ જે એક્સ્ટ્રા હશે એ પણ તમારું ધોવાઈ જશે અને પ્લસ તમારા હાથે ખરાબ નહીં થાય અને પ્લસ તમારું વર્કે પણ નીટ એન્ડ ક્લીન લાગશે. ઓકે, તો હવે આપણે આમાં લખી નાખશું કે આ શું છે. તો ગ્રેપ્સ છે. શું છે? ગ્રેપ્સ. પછી આ છે પાઇનેપલ. શું છે? પાઇનેપલ અને પેર. ઓકે, તો આવી રીતે મેં લઈ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે મેં આ રીતે અલગ અલગ બધા શેપ બનાવેલા છે. જેમ કે ટ્રાયંગલ, એમાં મેં એપલ મૂક્યું છે, વોટરમેલન છે, એમાં મેં સ્ક્વેરમાં કરેલું છે અને રેક્ટેંગલ છે. તો રેક્ટેંગલમાં તમે જુઓ છો કે મેં બે સ્ટીક અહીંયા લીધેલી છે, અહીંયા સિંગલ સિંગલ લીધેલી છે અને બ્લુબેરીઝ મેં મૂકેલા છે. એટલે બરોબર છે. તો હવે આ રીતે મેં બધા શેપની અંદર મેં ફ્રૂટ્સ મૂકેલા છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે મેં આજે બનાવેલું છે. તો તમે ડાઇનિંગ ટેબલ હોય તો એની ઉપર દિવાલમાં પણ તમે ગોઠવી શકો છો, અથવા તમે લોકો ફ્રીજમાં પણ. ઘણી વખત શું થાય, તમારે લોકોને જો આ રીતે મેં આ સ્ટીક કરેલા છે, બરોબર છે, ડબલ ટેપ આવે છે, ડબલ ટેપને સ્ટીક કરેલી છે એટલે તમે ડાયરેક્ટ દિવાલ ઉપર લગાવી શકો છો. અને પ્લસ તમે મેગ્નેટ એટલે કે લોચુંબક, એ પણ આવે છે. એ તમે જો કે માર્કેટમાં રાઉન્ડ કલરનું મળતું હોય તો તમારે લોકોને એ પણ એ લગાવી શકો છો. બરોબર છે, અને લગાવી અને પછી તમે ફ્રીજ ઉપર પણ તમે લગાવી શકો છો. એટલે સારું ડેકોરેશન લાગે. તમે જુઓ છો કે નાના નાના ઘણી વખત ટોઈઝ આવતા હોય છે જે ફ્રીજ ઉપર લગાવતા હોય છે, તો તમે આ બે વસ્તુ પણ એમાં લગાવી શકો છો. કપબોર્ડ ઉપર પણ લગાવી શકો છો, કબાટ ઉપર તમારા પણ લગાવી શકો છો, દિવાલ પર લગાવી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં આ એક તમને શેપ પણ શીખવા મળે છે, પ્લસ તમે લોકો ફ્રૂટ્સ પણ દોરીને તમે શીખો છો, કલર પણ શીખો છો. અને આમાં અલગ અલગ કલર પણ મેં જે આમાં જે ફ્રૂટ્સમાં ને ગ્રેપ્સમાં ને બ્લુબેરી, પાઇનેપલ યેલો છે, ગ્રીન છે, પેર એપલ છે, રેડ, એ રીતે કલરનું પણ તમે લોકો આમાં સમજી શકો છો અને જાણી શકો છો.
ओके विद्यार्थी मित्रों, तो तमने लोगों आ एक्टिविटी में बहुत मजा आई हे, तो हूँ इच्छू छू के तमे लोगों नेक्स्ट लेक्चर में मने व्यवस्थित रीते सरस रीते तमे लोगों बता स्टिक तो घर में घणा ने पड़ी जसे अने न न पड़ी हो तो मार्केट में तमे कोई पण स्टेशनरी में मड़ी जसे तमे लई सको छो। ओके तो आ रीते तमारे लोगों मने बधाए वर्क बतावानुं छे। भले तमे लोगों मारी जेम पांच न बनाओ, कोई पण बे शेप त्रण शेप पण बनाई सको छो अने बने एटलू तो तमे पांच शेप बनाओ तो वधारे सारू अने आनथी वधारे पण शेप थाय छे तो तमे लोगों ई करी सको छो। ओके विद्यार्थी मित्रों, तो हूँ हवे आ लेक्चर में रजा लईश अने हूँ तमारा नेक्स्ट लेक्चर में तमारा लोगों ना वर्कनी आ राह जोईश। ओके धन्यवाद।